ગોંડલ રોડ પર આવેલ આંબેડકર નગરમાં રહેતા અને પાડોશમાં થયેલ ઝઘડા બાબતે સમાધાન કરવા ગયેલ પોલીસે પકડી લીધો હતો અને પોલીસ દ્વારા આ યુવકને ઢોર માર મરાતા યુવકનું સારમાર દરમિયાન મોત થયું હતું અને સમગ્ર મામલો હત્યામાં પરિવર્તિત થયો હતો. આ બાબતે દલિત યુવકના પરિવારે હોસ્પિટલ ચોકમાં યુવકની લાશ મૂકી પોલીસ આ બાબતે તાત્કાલિક ધોરણે પગલાં લે તે માટે રજૂઆત અને માંગણી કરી હતી. આ યુવકના શરીર પર અનેક જગ્યાએ ખૂબ જ મૂંઢ માર લાગ્યાના નિશાન પણ હતા. અહેવાલ દીપક રાઠોડ. એમને બી સી વાર બોલાવેલો, હું બી ગયો હતો ને તો આ મારા કાકા છે ગોપાલ કાકા, એને હું બોલાવવા ગયો કે તમે સમાધાન કરવા આવો તો તમને ઓળખાવ. તો ત્યારે મારા પપ્પાને એને પેલા પોલીસ આવ્યા ને એટલે પેલા મારા પપ્પાને કોઈને કાંઈ કીધું નહીં. પછી પોલીસે ફોન કર્યો તો ગોપાલ કાકાએ ફોન ઉપાડ્યો ને તો એને જેમ હવે બોલવા માંડ્યા. પછી પાછા પોલીસ મળેલા તો આવીને ગોપાલ કાકાને પેલા સીધી ઝાપટ મારી દીધી ને પછી નીચે પડી ગયા. નીચે પડી ગયા એક બે વાર એને ઝાપટ ઉપાડી, પછી એને ઉપાડીને ઘા કર્યો અને એનું સીધવા નાનું માતાજી આમ ભટકાડ્યો હતો પાણીની સાઈડમાં. એ પછી મારા પપ્પાને અને આ ગોપાલ કાકાને મને પોલીસ સ્ટેશને લઈ ગયા આલમગીરનગર પોલીસે. એને ત્યાં મારા પપ્પાને અને મારા કાકાને લઈને માર્યા. પછી તે ભાઈ હું અહીંયા જાણ કરવા ગયો ને આપી મારા કાકાની મારા પપ્પાની બેની દવા ચાલુ રહી તો બેની હું ફાઇલ લઈને ગયો કે આને બને ત્યાંથી આવું કંઈ ન કરો. તો હું ફાઇલ લઈને ગયો ત્યાંથીમાં એ લોકોએ મારી લીધા હતા. તો પછી હું ત્યાં ગયો ને તો મને માર્યો અને મારા ને મારા પપ્પા ઉપર કેસ કર્યો. આ બધા ઉપર કાંઈ કેસ નહોતો, એની ઉપર કાંઈ કેસ નહોતો અને એને કાંઈ નિર્દોષ જ છે. એ ખાલી સમાધાનમાં આવ્યા હતા અને એને એવી રીતના આવી રીતના દોડ માર મારે. તો શું માગશું? મળી જઈને અમારી માગ.